તો જીવનમાં એક પણ વાર જેણે તેનો સ્વાદ ચાખ્યો હોય તેનો અસલી સ્વાદ ભૂલી જ ન શકે તેવી ગીર પંથકની કેસર કેરી પકવતા ખેડૂતો હવે ચિંતામાં આવી ગયા છે અને તેનું કારણ છે કાળબુખો કોરોના। ગીરની પ્રખ્યાત કેરી પર કોરોનાનું ગ્રહણ, 75 થી 100 કરોડની નિકાસ પર આફત। ગીર પંથકનું નિકાસ યુનિટ હાલમાં ઠપ। ગીર પંથકની કેસર કેરીનો સ્વાદ અને સોડમ સૌથી લાજવાબ હોય છે। દેશમાં તો આ કેરી ખાવાવાળા તેનો સ્વાદ માણી શકે છે, પણ પરદેશમાં આ કેરી બહુ મોટા પાયે નિકાસ કરવામાં આવે છે। જો કે આ વર્ષે નિકાસ પર કોરોનાનું ગ્રહણ હોવાને લીધે વિદેશ સુધી આ કેરી પહોંચશે કે કેમ તે સંશય છે। ગીર પંથકમાંથી લગભગ 100 કરોડની કેરી નિકાસ કરવામાં આવે છે, પરંતુ આ વખતે લોકડાઉનને લીધે એપીએમસી સંચાલિત પેક હાઉસ શરૂ થઈ શક્યું નથી, જેથી ખેડૂતો ચિંતામાં છે। એપીએમસી થ્રુ 20-25 ટન કેરી એક્સપોર્ટ કરાવું છું, છતાં પણ આ વર્ષે કોઈ હજી કંઈ અમને માહિતી મળતી નથી। અમે ગયા હતા ત્યાં યાર્ડમાં પણ કોઈ અમને કંઈ માહિતી મળી નથી। આ વર્ષે હજી કોઈ એક્સપોર્ટિંગનું પેક હાઉસ ચાલુ જ નથી થયું એવું અમને જાણવા મળ્યું। યુકે અને યુએસમાં લગભગ 600 ટન જેટલી કેરીની નિકાસ આ જ પંથકમાંથી કરવામાં આવે છે, જેથી કેસર કેરી પકવતા ખેડૂતોને પણ સારો એવો ભાવ મળી રહે છે। આ વખતે એક તરફ યુકે યુએસ પણ કોરોનાની તબાહીનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ અહીંથી નિકાસની વ્યવસ્થા શરૂ ન થવાને લીધે કરોડો રૂપિયાનું નુકસાન જવાની સંભાવના છે। કોરોનાને કારણે આ વર્ષે કેસર કેરીનું એક્સપોર્ટનું કામ હજી આજની તારીખ સુધી તાલાલા ગીરના પેક હાઉસમાં શરૂ થયેલ નથી। દર વર્ષે 15 એપ્રિલની આજુબાજુ કેસર કેરીનું એક્સપોર્ટનું કામ ચાલુ થઈ જાય છે, પણ આ વર્ષે હજી આજની તારીખે આ કામકાજ ચાલુ થયું નથી। કારણ કે કોવિડ-19 કોરોનાને કારણે જે અર્થવ્યવસ્થા વિશ્વવ્યાપી કોરોના જંગને કારણે જે કોઈ વ્યવસ્થા બંધ છે, જેને કારણે હજી કેસર કેરી એક્સપોર્ટનું કામ ચાલુ થયેલ નથી। ગીર પંથકની જમીનમાં ચૂનાના પથ્થરો અને કેલ્શિયમ બહોળી માત્રામાં હોવાથી અહીં પાકતી કેસર કેરીનો સ્વાદ અલગ જ હોય છે। એક્સપોર્ટ ક્વોલિટીની કેરી પકવવા અહીંના ખેડૂતો આખું વર્ષ જીવ રેડીને માવજત કરે છે, ત્યારે હવે મેમાં તેમની આશા છે કે નિકાસની વ્યવસ્થા શરૂ થઈ જશે। બ્યુરો રિપોર્ટ, રવિ ખખર, ગીર।